हेलो फ्रेंड्स, वेलकम्स टू ऑल ऑफ यू। तो आज आप ऑटोमोबाइल चेसिस एंड बॉडी एंजीनियरिंग अंदर एसीबी सब्जेक्ट है यनी अंदर चैप्टर टू स्टार्ट करवाना चाहिए आपड़े। तो जेनु नाम है कार बॉडी एंड क्रेश वर्थीनेस। तो टाइप्स ऑफ कार बॉडी के लिए बराबर है, एना अंदर केटला केटला टाइप ना लोड आवे छे, ब्रेकिंग वक्त, एक्सेलरेशन वक्त, मोमेंट वक्त, पची स्टाइलिश प्रमाण कई रीते बॉडी ना टाइप्स पड़े छे, पची एनी अंडरफ्लोर स्ट्रक्चर केवू छे, एनी सब फ्रेम शू आवे छे, एनु स्ट्रक्चर केवू छे, बधुं, पची ट्रिपल एस मेथड कई रीते उपयोग करवामां आवे छे, अने क्रेश वर्थीनेस के क्रेश टेस्ट नी अंदर कई रीते क्रेश टेस्ट करवामां आवे छे, पची बॉडी जोन कई रीते आवे छे, एना कम्पोनेंट कई छे, बॉडी ट्रीम शू होय छे, एंजीन, ट्रांसमिशन, बॉडी स्ट्रक्चर, माउंटिंग कई रीते करवामां आवे छे, ए बधुं आपणे जोवाना छीए क्रेश वर्थीनेस नी अंदर, बराबर छे। तो स्टार्ट करीए चैप्टर टू, क्रेश कार बॉडी एंड क्रेश वर्थीनेस। फर्स्ट टॉपिक छे आपणो रिक्वायरमेंट ऑफ बॉडीज फॉर वेरियस टाइप ऑफ व्हीकल, के अलग अलग टाइप्सना व्हीकल माटे आपणे बॉडीजनी रिक्वायरमेंट कई रीतनी होय छे, शू काम होय छे, बराबर छे। तो सम टॉपिक छे, ध बॉडी ऑफ मोस्ट व्हीकल्स शूड फुलफिल द फॉलोइंग रिक्वायरमेंट्स, कई कई रिक्वायरमेंट आपणे બોડીની જરૂરિયાત પડે છે, બરોબર છે। તો ફર્સ્ટ વન છે ધ બોડી શુડ બી લાઇટ, કે જે આપણી કારની બોડી છે જનરલી લાઇટ વેઇટની અંદર હોવું જોઈએ, બરોબર છે। સેકન્ડ વન છે શુડ હેવ અ મિનિમમ નંબર ઓફ કમ્પોનન્ટ્સ, કે જેની ઉપર જે બોડીના કમ્પોનન્ટ લાગે છે એ મિનિમમ હશે તો જ આપણે લાઇટ વેઇટ આપણે કરી શકશું બોડીનું, બરાબર છે। જે આપણે જેની આપણે જોવા જઈએ કે એનો મોમેન્ટ છે, એક્સલરેશન છે, બ્રેકિંગ વખતે છે, ટોર્ક કેટલો લાગે છે ડ્રાઇવિંગ કન્ડિશનની અંદર છે, બરાબર છે, કેટલા ફોર્સિસ લાગે છે, તો એ પ્રમાણે આપણે બોડી ઇઝી રીતે આપણે એને ડ્રાઇવિંગ કરી શકીએ છીએ। થર્ડ વન ઇઝ શુડ બી પ્રોવાઈડ સફિશિયન્ટ સ્પેસ ફોર પેસેન્જર એન્ડ લગેજ, કે જે આપણે બોડી બનાવેલી છીએ, બરાબર છે, કારની બોડી બનાવેલી છે તો એની સફિશિયન્ટ સ્પેસ બરાબર છે કે નહીં, જે પેસેન્જર બેસે છે એના માટે પણ, પ્લસ લગેજ છે તેના લગેજ કમ્પાર્ટમેન્ટ પાછળ આપણે ડિક્કી આપેલી હોય છે તો એમાં લગેજ સ્પેસ પણ વ્યવસ્થિત રીતે હોવી જોઈએ। નેક્સ્ટ છે શુડ વિથસ્ટેન્ડ વાઇબ્રેશન વાઇલ ઇન મોશન, કે જ્યારે આપણે ડ્રાઇવિંગ કન્ડિશન કરતા હોય, મેં તમને કીધું એમ કે અલગ અલગ ઘણા બધા ફોર્સિસ લાગે છે, મોમેન્ટ લાગે છે, અમુક વાઇબ્રેશન પણ થાય છે, બરાબર, તો વાઇબ્રેશન પ્રમાણે પણ આપણી બોડી વાઇબ્રેશન થવી ના જોઈએ, એ પ્રમાણે આપણે બોડીને રિક્વાયરમેન્ટ કરવી જોઈએ, બનાવવી જોઈએ। મિનિમાઇઝ રેઝિસ્ટન્સ ટુ એર, કે જે આપણે જ્યારે ફૂલ સ્પીડની અંદર ડ્રાઇવિંગ કરતા હોય તો એની જે શેપ બનાવેલ હોય, દાખલા તરીકે એરોડાયનેમિક શેપ કહેવામાં આવે છે, કે જે આપણે નેક્સ્ટ પછીનું ચેપ્ટર એસીબીની અંદર ચેપ્ટર ઓલરેડી આપેલું જ છે, એરોડાયનેમિક, બરાબર, વ્હીકલ એરોડાયનેમિક્સ, જે તમારો ઓલરેડી સબ્જેક્ટ પણ ઓટોમોબાઈલમાં આવતો હતો, વીડી વ્હીકલ ડાયનેમિક્સ, આમાં એવું એક ચેપ્ટર એક આપેલું છે જેની અંદર જે આપણે ફ્લો લાગે છે, પ્રેશર કેટલું લાગે, ડ્રેક કેટલા લાગે છે બોડીની અંદર, તો આપણે કઈ રીતે એને ઓપ્ટિમાઇઝ કરી શકીએ, મિનિમાઇઝ કરી શકીએ છીએ, બરાબર છે। એટલે રેઝિસ્ટન્સ ટુ એર, કે જે એરનો ફ્લો લાગે છે કાર ઉપર, તો કેટલી કઈ રીતે આપણે મિનિમાઇઝ કરી શકીએ છીએ। નેક્સ્ટ છે ચીપ એન્ડ ઇઝી ઇન મેન્યુફેક્ચરિંગ, કે જે આપણે બોડી આપણે જે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ તો ઇઝીલી મેન્યુફેક્ચરિંગ પણ થઈ જવી જોઈએ અને સસ્તી પણ પડવી જોઈએ। નેક્સ્ટ છે શુડ બી એટ્રેક્ટિવ ઇન શેપ એન્ડ કલર, તમે જોવો છો કે માર્કેટની અંદર ઘણા બધા ટાઈપની બોડી અત્યારે અવેલેબલ છે, અલગ અલગ કંપની પ્રમાણે અલગ અલગ કારની બોડી ડિઝાઇન કરે છે, બરાબર છે, તો જે કસ્ટમર જ્યારે ગાડીની પસંદગી કરે છે, કારની પસંદગી કરે છે, તો એનો શેપ અને કલર પણ ખાસ જોવે છે, બરાબર। નેક્સ્ટ છે શુડ હેવ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ, કે જેટલો મેં તમને કીધું એમ કે વ્હીકલ એરોડાયનેમિકના જે ફોર્સિસને મોમેન્ટ લાગે છે અને જે આપણે પેસેન્જરનો લોડ છે પ્લસ લગેજનો લોડ છે એ ડિસ્ટ્રીબ્યુટ ઇઝીલી આપણે બોડી ઉપર થઈ જવો જોઈએ। લોંગ ફટિક લાઈફ, કે જે આપણે બોડીની ડિઝાઇન બનાવેલી છે, બરાબર, એનું મટીરિયલ કઈ રીતે ઉપયોગ કરેલો છે એ પ્રમાણેની લાઈફ પણ ખૂબ જ સારી હોવી જોઈએ। અને લાસ્ટ વન ઇઝ પ્રોવાઈડ ગુડ વિઝન એન્ડ વેન્ટિલેશન, કે જે આપણે બોડી બનાવેલી છે એનું વિઝન પણ ગુડ હોવું જોઈએ પ્લસ વેન્ટિલેશન પણ ખૂબ જ સારું હોવું જોઈએ। તો સમ ટોપિક્સ છે, બરાબર, સમ ટોપિક અબાઉટ ધ રિક્વાયરમેન્ટ ઓફ બોડીઝ ફોર વેરિયસ ટાઈપ્સ ઓફ વ્હીકલ, કે અલગ અલગ ટાઈપ્સની જ્યારે આપણે બોડી બનાવીએ છીએ, મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, ડિઝાઇન કરીએ છીએ, તો આપણે બોડીની અંદર શું શું વસ્તુ રિક્વાયરમેન્ટ છે તો એના વિશે આપણે વાત કરી। હવે નેક્સ્ટ ટોપિક છે આપણી ક્લાસિફિકેશન ઓફ વ્હીકલ કાર બોડી, વ્હીકલ બોડી, અથવા આપણે જનરલી વાત કરીએ કે વ્હીકલની કેટલા ટાઈપની બોડીનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર, જનરલી એક તમને ચાર્ટ બતાવવામાં આવે છે, બરાબર, તમે જોઈ શકો છો કે આ મોટરસાઇકલની બોડી છે, પછી પેસેન્જર કારની બોડી છે, પછી પિકઅપ એન્ડ પેનલ છે, વેન્સ છે, ફોર્થ વન ઇઝ બસની બોડી કેવી રીતની હોય છે, પછી સિંગલ યુનિટ ટુ એક્સલ ટ્રક છે, સિક્સ વન ઇઝ સિંગલ યુનિટ થ્રી એક્સલ ટ્રક છે। તો આ જે તમને જે ફિગર બતાવી છે તેર ટાઈપની બોડીની ડિઝાઇન કરેલી છે વ્હીકલની, કે બાઇકની ડિઝાઇન કેવી છે, ફોર વ્હીલની ડિઝાઇન કેવી છે, પછી પિકઅપ વાનની કેવી હોય છે, બસની કેવી હોય છે, ટ્રકની કેવી હોય છે, બરાબર છે,
મિની વેનની કેવી હોય છે ડિઝાઇન, તો ફિગરમાં તમે જોઈ શકો છો કે એની અંદર એક એક્સલ કેટલી આપેલી હોય છે, બરાબર છે, કેટલો એનો લોડ લાગેલો હોય છે, સિંગલ યુનિટ છે કે ટ્રેલર કેટલા ટાઈપનો ઉપયોગ કરવામાં આવે છે, પછી વેન હોય તો વેનની અંદર કઈ રીતનું આપણે કેટલા ડોરનો ઉપયોગ થાય છે, પાછળ કેટલી જગ્યા આપેલી છે, કેટલી એક્સલનો ઉપયોગ થાય છે, બરાબર છે. તો એ પ્રમાણે આપણે અલગ અલગ બોડીની ડિઝાઇન કરવામાં આવે છે અને એના પ્રમાણે આના ક્લાસિફિકેશન છે, બરાબર. તો વન બાય વન આપણે સ્ટડી કરીએ કે વેહિકલ બોડી, જનરલી આપણે ચેપ્ટરનું નામ છે કાર બોડી, કાર બોડી વિશે જ વાત કરવાના છીએ, બટ બેઝિક આપણે જાણવી જરૂરી છે, બેઝિક આપણને ખબર હોવી જોઈએ કે કેટલા ટાઈપ્સની બોડીનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો ફર્સ્ટ વન ઇઝ અ મોટરસાઇકલ, બરાબર. તો આપણે તેમ બાઇક વન જોઈ કે ટુ એક્સલ, ટુ ઓર થ્રી ટાયર, જનરલી આપણે બાઇકનો ઉપયોગ કરીએ, બરાબર, તેની ટુ એક્સલ પ્લસ ટુ અથવા તો થ્રી ટાયરનો બાઇકનો ઉપયોગ કરવામાં આવે છે. ઇન્ક્લુડ ઓલ ટુ ઓર થ્રી વ્હીલ મોટરાઇઝ વેહિકલ. ટિપિકલ વેહિકલ ઇન ધીસ ક્લાસ હેવ અ સેડલ ટાઈપ સીટ આર સ્ટીયર્ડ બાય ધ હેન્ડલ બાર્સ રેધર ધેન ધ સ્ટીયરિંગ વ્હીલ. કે આપણે જે બાઇકનો ઉપયોગ કરતા હોય તેમાં શું છે, જનરલી સેડલ ટાઈપની સીટનો ઉપયોગ કરવામાં આવે છે અને જે સ્ટીયરિંગ છે આપણે સ્ટીયરિંગ તમને ખબર જ છે તેમાં સ્ટીયરિંગ વ્હીલ ટાઈપનું આપેલું હોય છે, બરાબર છે. અને મોટરસાઇકલ છે, મોટર સ્કૂટર છે, મોપેડ છે, મોટર પાવર્ડ બાઇસિકલ છે, પછી થ્રી વ્હીલ મોટરસાઇકલ છે, તો આ બધા એના ટાઈપ્સ છે, બરાબર, કે મોટરસાઇકલની અંદર આપણે કોનો કોનો સમાવેશ કરી શકીએ છીએ. પછી ક્લાસ ટુની અંદર આપણે વાત કરી છે, સેકન્ડ ચેપ્ટર સેકન્ડ ફિગર હતી પેસેન્જર કાર, બરાબર, કે જનરલી એની અંદર ટુ એક્સલ આપેલી હોય છે અને એની અંદર વન ઓર ટુ એક્સલ ટ્રેલર પણ આપેલું હોય છે, બરાબર. ઓલ સેડન કાર છે, કૂપન કાર છે, સ્ટેશન વેગન કાર છે. મેં તમને વાત કરી હતી ને કે આપણે ટાઈપ્સ ઓફ બોડી વાત કરી હતી, બરાબર, એની વિશે આપણે જોયું હતું. તો સિડન ટાઈપની બોડી જોઈ હતી, કૂપ ટાઈપની જોઈ હતી, સ્ટેશન વેગન જોઈ હતી, બરાબર. તો આ જનરલી કેરિંગ પેસેન્જર એન્ડ ઇન્ક્લુડિંગ ધોઝ પેસેન્જર કાર પુલિંગ રિક્રેશનલ ઓન ધર અધર લાઇટ ટ્રેલર્સ. આની અંદર એટલા ટાઈપનો ઉપયોગ કરવામાં આવે છે. જે સેકન્ડ ટાઈપનું છે પેસેન્જર કાર છે એની અંદર આપણે એટલું ઉપયોગ કરી શકીએ છીએ. જનરલી આપણે વાત કરીએ તો એમાં પિકઅપની વાત કરી છીએ આપણે, બરાબર, પછી શોર્ટ યુટિલિટી વ્હીકલનો ઉપયોગ થાય છે, પછી મિની વેન છે, પછી સિડાન ટાઈપની અંદર પિકઅપ છે, પેનલ છે, વેન છે, એના સિવાય જે બધા ઉપયોગ થાય છે બોડીની અંદર તેને કહેવામાં આવે છે પેસેન્જર કાર. કે જનરી અંદર જનરલી શું આપેલું હોય છે, તો કે જનરલી એની અંદર ટુ એક્સલ અને અથવા તો વન ઓર ટુ ટ્રેલર એક્સલની પણ ઉપયોગ કરવામાં આવે છે, તો ડિઝાઇન કરવામાં આવે છે. પછી ક્લાસ થ્રીની અંદર છે પિકઅપ, પેનલ્સ એન્ડ વેન્સ, બરાબર. તમે ફિગરની અંદર જોઈ શકો છો અહીંયા કઈ રીતનું આપણે પિકઅપ કઈ રીતનું હોય છે, વેન્સ કઈ રીતની હોય છે, એ ફિગરની અંદર તમે જોઈ શકો છો. આ તમે ડાયાગ્રામ આ રીતે ડ્રો કરી શકો. જ્યારે એક્ઝામની અંદર ક્લાસિફિકેશન ઓફ વેહિકલ બોડી પૂછાય તો આ તેર ટાઈપ્સની બોડીની ફિગર આપણે જનરલી લાઇન ડાયાગ્રામ પ્રમાણે ડ્રો કરી શકો, એ પ્રમાણે મેં ફિગર અહીંયા મૂકેલી છે. આની અંદર પણ ટુ એક્સલ અને ફોર ટાયર સિંગલ યુનિટ આપેલું હોય છે, બરાબર. ઓકે, ઓલ ટુ એક્સલ ફોર ટાયર વેહિકલ અધર દેન ધ પેસેન્જર કાર, કે પેસેન્જર કાર સિવાયની જે આપણે વાત કરી કે ટુ એક્સલ પ્લસ શું વાત કરી, ટુ એક્સલ પ્લસ ફોર ટાયર, કે જે પેસેન્જર કાર સિવાયની છે, બરાબર, એમાં ક્લાસિફિકેશન પડે છે પિકઅપ છે, પેનલ છે, વેન છે, બરાબર. અધરની વાત કરીએ તો મોટર હોમ છે, એમ્બ્યુલન્સ છે, પછી કેરીલેસ છે, મિની બસીસ છે, બરાબર. તો આ બધો એનો સમાવેશ થાય છે પિકઅપ, પેનલન્સ એન્ડ વેન્સની અંદર. પછી ફોર્થ છે બસીસ. બસ તો તમે જોઈ શકો અલગ અલગ ટાઈપની બસનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર, ફૂલ લેન્થની આપેલી હોય, બેથી બે કે અથવા બે ત્રણ એક્સલનો ઉપયોગ કરવામાં આવે છે. ઓલ વેહિકલ મેન્યુફેક્ચરિંગ એઝ અ ટ્રેડિશનલ પેસેન્જર કેરિંગ બસીસ વિથ ટુ એક્સલ એન્ડ સિક્સ ટાયર્સ. જનરલી ટુ એક્સલ અને સિક્સ ટાયરનો આપણે જનરલી સિક્સ ટાયર હોય છે, થ્રી ટાયર હોય છે, તો મોર એક્સલનો પણ ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. જેવી ડિઝાઇનની બસ કરીએ, દાખલા તરીકે ટ્રેડિશનલ બસની વાત કરીએ તો ઇન્ક્લુડિંગ સ્કૂલ બસ, તેનો પણ સમાવેશ થાય છે જે પેસેન્જર કેરિંગ બસ માટે. દાખલા તરીકે વાત કરીએ તો કે ભાઈ આપણે એસટી બસ, તો એસટીમાં આપણે પેસેન્જર બસ આવે જ છે ને, બરાબર છે. સ્કૂલ બસ છે એમ સેમ ટાઈપની આપણે પેસેન્જર બસ પણ ઉપયોગ કરવામાં આવે છે. બસીસ મે બી કોમર્શિયલ ઓર પ્રાઇવેટ, હેવ ટુ ઓર થ્રી એક્સલ એન્ડ આર 25 feet ઓર મોર. કે જનરલી બસની જે લેન્થ છે તો 25 feet અથવા તો 25 feetથી વધારે પણ હોઈ શકે છે, બરાબર છે. એ જનરલી એની અંદર એનો સમાવેશ કરવામાં સ્કૂલ બસ છે, પછી ગ્રે હાઉન્ડ બસીસ છે, મ્યુઝિશિયન ટોર બસીસ છે, ઘણી બધી બસનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે, ખ્યાલ આવી ગયો. પછી નેક્સ્ટ છે ક્લાસ 5 સિંગલ યુનિટ ટ્રક, જેની અંદર આપણે ટુ એક્સલ આપેલી હોય છે, સિક્સ ટાયર, એમાં જેની અંદર ડ્યુઅલ ટાયર એક્સલ આપેલી હોય છે, ડ્યુઅલ રિયર એક્સલ, કે પાછળનો જે ભાગ આપેલો હોય છે સિંગલ યુનિટ પણ આપેલો હોય છે અને ડ્યુઅલ પાછળના ભાગમાં જે એક્સલ આપેલો હોય ને, આ જે બે એક્સલ આપેલી હોય છે, બરાબર, એને એક્સલ કહેવામાં આવે છે, જેની ઉપર આપણે જે લિફ સ્પ્રિંગનું બધું લગાડેલું હોય છે. ટુ એક્સલ સિક્સ ટાયર સિંગલ યુનિટ ટ્રક. ઓલ વેહિકલ ઓન અ સિંગલ ફ્રેમ ઇન્ક્લુડિંગ ટ્રક્સ, કેમ્પિંગ રિક્રેશનલ વેહિકલ, મોટર હોમ્સ, આ બધાનો સમાવેશ થાય છે, બરાબર છે.
જેને કહેવામાં આવે છે સિંગલ યુનિટ ટ્રક્સ, જેની અંદર વાત કરીએ તો કે આપણે ડમ્પર આપેલું હોય, સીવેજ ટ્રક્સ વિથ ટુ એક્સેલ આપેલી હોય છે, પછી એરપોર્ટ બસ આપેલી હોય છે, લિમોઝિન આપેલું જે એક્સટેન્ડ કરેલી હોય છે, એનો સમાવેશ થાય છે સિંગલ યુનિટ ટ્રકની અંદર, બરાબર છે. પછી ક્લાસ સિક્સની અંદર આવે છે સિંગલ યુનિટ થ્રી એક્સલ ટ્રક, તેની અંદર પાછળ થ્રી એક્સલ આપેલી હોય, થ્રી એક્સલ અને સિંગલ યુનિટ, જે આપણા પાછળનો ભાગ છે એ સિંગલ યુનિટ કહેવામાં આવે છે. વન ટુ એન્ડ થ્રી એક્સલ આપેલી હોય છે, તમને ટાયર દેખાય છે ને અહીંયા, એને કહેવામાં આવે છે. એક એક્સલ અહીંયા આપેલી હોય છે, બે એક્સલ સીધી અહીંયા આપેલી હોય છે, એટલે થ્રી એક્સલ થઈ પ્લસ આગળની એક સિંગલ યુનિટ થયું, બરાબર. ધ સિંગલ યુનિટ ટ્રક ઓલ વેહિકલ ઓન અ સિંગલ ફ્રેમ વિથ થ્રી એક્સલ ઇન્કલુડિંગ ટ્રક્સ કેમ્પિંગ રિક્રેશનલ વેહિકલ મોટર હોમ્સ. આમાં એક્ઝામ્પલની અંદર વાત કરીએ તો ભાઈ થ્રી એક્સલ સિંગલ યુનિટ ટ્રક ઇન્કલુડ આમાં અંદર સમાવેશ કરવામાં આવે છે, બરાબર છે. ડમ્પ ટ્રક્સ પુલિંગ ટુ એક્સલ ટ્રેલર આર ક્લાસિડ અંડર ફાઈવ એક્સલ સિંગલ ટ્રેલર ટ્રક. જે ડમ્પ ટ્રકને આપણે વાત કરીએ છીએ જનરલી ક્લાસ ફાઈવની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે, બરાબર છે. પછી ક્લાસ સેવનની અંદર વાત કરીએ જેનું નામ છે સિંગલ યુનિટ ફોર ઓર મોટર એક્સલ ટ્રક, જે નેક્સ્ટ છે ક્લાસ સેવનની અંદર, જેની અંદર સમાવેશ થાય છે ડમ્પ ટ્રક છે જેમ ફોર એક્સેલ આપેલી હોય છે, પછી ઓઇલ ફિલ્ડ ઇક્વિપમેન્ટ જે આપેલી હોય છે એની અંદર ચાર એક્સેલ આપેલી હોય છે, બરાબર છે, એનો સમાવેશ થાય છે સિંગલ યુનિટ અથવા તો ફોર ઓર મોર એક્સેલ ટ્રક, કે જેની અંદર સિંગલ યુનિટ પણ આપેલું છે, ચાર અથવા ચાર કરતાં વધારે એક્સેલનો સમાવેશ પણ થાય છે, બરાબર છે. ડમી ટ્રક મસ્ટ બી ઓન ધ ગ્રાઉન્ડ ઓન ઓઇલ ફિલ્ડ ઇક્વિપમેન્ટ વિથ ફોર એક્સેલ, કે ઓઇલ ઇક્વિપમેન્ટ જે આપણે ઓઇલ ફિલ્ડ ઇક્વિપમેન્ટ લઈ જતા હોય, ટેન્કરો છે, ટ્રક છે, બરાબર છે, એની અંદર આમાં સમાવેશ થાય છે. કોમ્બિનેશન ટ્રક આ ટ્રેક્ટર ટ્રક પુલિંગ ટ્રેલર ઓફ ઇમ્પોર્ટન્સ ઇઝ ધ નંબર ઓફ એક્સેલ ઓન ટ્રક એન્ડ ટ્રેલર રેધર દેન ધ બોડી સ્ટાઇલ, કે એની બોડી સ્ટાઇલ પ્રમાણે એની ડિઝાઇન કરવામાં આવે છે. પછી ક્લાસ એટની અંદર જે સમાવેશ થાય છે જેનું નામ છે, ક્લાસ એટમાં છે એ ફિગર આપેલી છે, તો કે સિંગલ યુનિટ ટ્રેલર થ્રી ઓર ફોર એક્સેલ ટ્રક. સિંગલ યુનિટ ટ્રેલર આપેલું હોય છે, તમે જોઈ શકો એ ફિગર બધાની અલગ અલગ જ છે, એની જે બોડીની ડિઝાઇન પ્રમાણે અલગ અલગ એની ડિઝાઇન કરવામાં આવી છે. એની અંદર આપણે જે ક્લાસ એટની અંદર વાત કરીએ છીએ એ સિંગલ ટ્રેલર આપેલું, પાછળના ભાગમાં સિંગલ ટ્રેલર છે, બરાબર. આ ટ્રેલર સિંગલ આપેલું હોય છે, થ્રી અથવા તો ચાર એક્સેલનો ટ્રક એને ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. ટ્રક વિથ ટુ એક્સેલ પુલિંગ સિંગલ વન એક્સેલ ટ્રેલર, એની અંદર ટ્રક છે એ કોમ્બિનેશન પ્રમાણે અલગ અલગ રીતે બનાવવામાં આવે છે, બરાબર છે. ઓલ વેહિકલ વિથ ફોર ઓર ફ્યુઅર એક્સેલ એક્સટેન્શનિંગ ઓફ ટુ યુનિટ્સ વન ઓફ વિચ ટ્રેક્ટર ઓર સ્ટ્રેટ ટ્રક પાવર યુનિટ, જેની જે ટ્રેલર આપણે આપેલું હોય છે એની અંદર આપણે ટ્રેક્ટર વાત કરીએ કે સ્ટ્રેટ ટ્રક પાવર યુનિટ જેનો આપણે એનો સમાવેશ કરવામાં આવે છે, બરાબર છે. જે ફિગર તમે જોઈ શકો છો સિંગલ યુનિટ ટ્રેલર જેની અંદર ત્રણ અથવા ચાર એક્સેલનો સમાવેશ કરવામાં આવે છે, જે ક્લાસ એટની અંદર આવે છે, બરાબર. પછી ક્લાસ નાઇનની અંદર વાત કરીએ સિંગલ ટ્રેલર ફાઇવ એક્સેલ ટ્રક, કે જેની અંદર પાંચ એક્સેલ આપેલી હોય અને જે પાછળનો ભાગ છે એને સિંગલ ટ્રેલર છે, બરાબર. ફાઇવ એક્સેલ સિંગલ ટ્રેલર ટ્રક ઓલ ફાઇવ એક્સેલ વેહિકલ કન્સિસ્ટિંગ ઓફ ટુ યુનિટ, કે જે ફાઇવ એક્સેલ છે ટુ યુનિટની અંદર ડિવાઈડ કરેલી હોય છે. વન ઓફ વિચ ઇઝ ટ્રેક્ટર ઓર સ્ટ્રેટ ટ્રક પાવર યુનિટ, એની અંદર એક પાવર યુનિટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ધીસ ક્લાસ ઇન્ક્લુડ ટ્રક વિથ થ્રી એક્સેલ પુલિંગ એ સિંગલ ટ્રેલર વિથ ટુ એક્સેલ એટીન વ્હીલ્સ, જેની અંદર એટીન વ્હીલ્સનો પણ જે ટ્રક આપેલો હોય છે એમાં પણ એનો સમાવેશ કરવામાં આવે છે, બરાબર. ડમ્પ ટ્રક છે, ટુ એક્સેલ ટ્રેલર છે, એના અંદર આપણે ક્લાસ નાઇનની અંદર સમાવેશ થાય છે. પછી ક્લાસ ટેન, બરાબર. ક્લાસ ટેનની અંદર આવે છે સિંગલ ટ્રેલર સિક્સ ઓર મોર એક્સેલ ટ્રક, જેની અંદર ટ્રેલર સિંગલ આપેલું હોય છે, એની અંદર પાછળ જે એક્સેલ આપેલી હોય છે સિક્સ એક્સેલ આપેલી હોય છે, અથવા તો સિક્સ કરતાં વધારે પણ એક્સેલનો સમાવેશ થાય છે, જેને કહેવામાં આવે છે સિંગલ ટ્રેલર સિક્સ અથવા તો મોર દેન સિક્સ ટ્રેલર ટ્રક કહેવામાં આવે છે, બરાબર. જેની અંદર આપણે અલગ અલગ ટાઈપનું આપણે લોડિંગ અનલોડિંગ કરી શકીએ છીએ, બહુ મોટા મોટા સાધનો હોય છે વજનમાં, એને આપણે આમાં લોડિંગ ટ્રાન્સપોર્ટિંગ કરી શકીએ છીએ. ક્લાસ ઇલેવનની અંદર આવે છે મલ્ટી ટ્રેલર ફાઇવ ઓર લેસ એક્સેલ ટ્રક્સ, કે મલ્ટી ટ્રેલર એટલે કે જે ટ્રેલર આપેલું છે એક અને બે, એક ટ્રેલર છે બે ટ્રેલર છે એ પ્રમાણે જોઈન્ટિંગ પ્રમાણે એનો અલગ અલગ આપણે ઉપયોગ કરીને આ ક્લાસ ઇલેવનની અંદર એની અંદર સમાવેશ થાય, જેની અંદર ફાઇવ અથવા તો લેસ એક્સેલ, પાંચ અથવા પાંચ કરતાં ઓછી એક્સેલ ઉપયોગ કરવામાં આવે છે, જેને મલ્ટી ટ્રેલર ટ્રક પણ તમે કહી શકો છો. ઓલ વેહિકલ વિથ ફાઇવ ઓર ફ્યુઅર એક્સેલ કન્સિસ્ટિંગ થ્રી ઓર મોર યુનિટ્સ વન ઓફ વિચ ઇઝ ટ્રેક્ટર ઓર સ્ટ્રેટ ટ્રક પાવર યુનિટ. એમાં અંદર બધાની અંદર તમે જોઈ શકો છો કે જે ટ્રેલર યુનિટ આપેલું છે એમાં આપણે એક યુનિટ છે પાવર ટ્રક યુનિટ આપેલું હોય છે. ધીસ ક્લાસ ઇન્ક્લુડ્સ ટ્રક્સ વિથ ટુ એક્સેલ પુલિંગ ટુ ટ્રેલર, કે આની અંદર જે ટ્રક છે એ ટુ ટ્રેલરને આપણે ખેંચી શકીએ છીએ, બરાબર છે. ઓકે, અને આ રીતે એને ક્લાસ ઇલેવનમાં એનો સમાવેશ કરવામાં આવે છે. ક્લાસ ટ્વેલ્વની અંદર આવે છે મલ્ટી ટ્રેલર સિક્સ એક્સેલ ટ્રક,
केवला में मल्टी ट्रेलर 5 एक्सल ट्रक थी और जे क्लास 12 है एनी अंदर समावेश थाय छे मल्टी ट्रेलर ट्रक है बराबर है कि ट्रेलर अलग अलग अंदर आप इन्क्लूड कर सके एक ट्रेलर है बे ट्रेलर है त्रण ट्रेलर उपयोग कर सके बराबर है तो यनी अंदर ओला में 5 एक्सल होती अंदर 6 एक्सल उपयोग कर जो 1 2 3 4 5 अना 6 एक्सल थी गई तुम टायर देखाई प्रमाण अँ तुम जी सको 1 एक्सल 2 एक्सल 3 एक्सल 4 एक्सल 5 एक्सल ये प्रमाण 5 एक्सल उपयोग कर प्रमाण क्लास 12 की अंदर 6 एक्सल उपयोग कर बराबर है कि जे मल्टी ट्रेलर ने पुशअप कर सके लास्ट है व्हीकल बॉडी ने अंदर क्लास 13 जो लास्ट फिगर है जे है मल्टी ट्रेलर 7 or more एक्सल ट्रक क्लास 11 to 13 अंदर तुम जो छो कि मल्टी ट्रेलर ट्रक है बता बराबर है क्लास 11 है 12 है 13 है 11 की अंदर मल्टी ट्रेलर है 5 or 5 करता ओछी एक्सल आपेली हो बराबर पची 12 एक क्लास की बात करिए क्लास 12 की अंदर तो कि मल्टी ट्रेलर 6 or more एक्सल ट्रक है 6 एक्सल उपयोग कर क्लास 13 है एनी अंदर है जेनी अंदर ट्रेलर 2 ट्रेलर आपेला हो बराबर है मल्टी ट्रेलर आपेला थी वधारे ट्रेलर आपेला हो प्लस एनी अंदर 7 एक्सल उपयोग कर क्लास 13 की अंदर समावेश कर बराबर है तो आ डिटेल क्लासिफिकेशन ऑफ व्हीकल बॉडी कि जारे आपणे एक्जाम की अंदर पूछा कि भाई एक्सप्लेन द डिटेल क्लासिफिकेशन ऑफ व्हीकल बॉडी तो तुम आ 13 टाइपना क्लास पण बताई शको छो अने आपणे आ रीते लाइन डायग्राम तरीके फिगर ड्रॉ करीने एने आपणे 1 by 1 आपणे एने डिस्ट्रीब्यूट करीने समझावी शको छो ओके फ्रेंड्स तो आगळनुं जे टॉपिक छे आपणे बीजा लेक्चरमां वात करीशुं थैंक यू ऑल ऑफ यू